પર્યાવરણ અભ્યાસ ધોરણ એક થી પાંચ માં એકમ બે ની અંદર જોઈશું પર્યાવરણ અધ્યાપનમાં અભિગમ. પર્યાવરણ અધ્યાપનના અભિગમ એમાં પહેલું છે જીન પિયાજે. જીન પિયાજે અમેરિકન બાળકોના ત્રણ સંશોધન પર અભ્યાસ કર્યો છે. એ એવું કહે છે કે ત્રણેય બાળકોને જે પણ કંઈ બાળકોની સંશોધન દ્વારા કે જે પણ કંઈ બાળકોને શીખવવામાં આવે તેનું અવલોકન જુદું જુદું હોય. તો એ મેં પહેલાં પણ તમને વાત કરી હતી કે જે પણ બાળકો હોય છે તેની બુદ્ધિ ક્ષમતા અલગ અલગ બાળકોની હોવાથી તે બાળકો જુદા પડે છે. ત્રણ બાળકો વિકાસ અને વૃદ્ધિનું સારી રીતે અવલોકન કરી અને આત્મસાર કેટલું થયું છે તે જોવામાં આવ્યું. એની અંદર પહેલું છે સંવેદન સ્નાયુલક્ષી તત્વ તબક્કો, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર તબક્કો અને પૂર્વ માનસિક ક્રિયાત્મક તબક્કાની અંદર કે ઔપચારિક માનસિક ક્રિયાત્મક તબક્કો. તો માનસિકતા, ઔપચારિકતા અને ક્રિયાત્મક તબક્કાની અંદર જે પણ કંઈ બાળકો શીખે છે અને જે પણ કંઈ બાળકોને શીખવવામાં આવે છે તે તેના બુદ્ધિઆંક પર નક્કી થાય છે. પછી બીજું છે વિકોસ્કી. એ વિકોસ્કી એવું કહે છે કે સંસ્કૃતિ વહન ત્રણ રીતે કરી શકાય છે. અનુકરણથી અધ્યયન શીખવું અને અધ્યયનથી અધ્યાપન સહકારનું અધ્યયન શીખવવું શિક્ષણનું કાર્ય બને છે. વિદ્યાર્થીને પ્રોજેક્ટ દ્વારા કાર્ય કરાવી શકાય અથવા પ્રોજેક્ટને ના હોય તો જૂથ દ્વારા, પ્રશ્ન કૌશલ્યો દ્વારા, ચર્ચા દ્વારા, સંવેદનલક્ષી જૂથ દ્વારા વગેરે રીતે બાળકોને જૂથની અંદર કોઈ પણ પ્રોજેક્ટ કાર્ય કરવામાં આપી શકાય છે. પછી છે બ્રુનર. બ્રુનર કહે છે કે વર્ગમાં જે કાર્ય શીખવવામાં આવે છે તે જ્ઞાન માહિતી કૌશલ્ય મુખ્ય છે અને સંકલ્પનાઓ, તથ્યો, સિદ્ધાંતો અને સંકલ્પનાઓ શીખે છે તે તથ્યો જ્ઞાન આપે છે અને સિદ્ધાંતો નિયમોનું અધ્યયન કરી શકાય છે. કોઈપણ પણ મુદ્દાને પ્રોજેક્ટ કાર્ય દ્વારા આપી શકાય કે કેવી રીતે, તો દાખલા તરીકે ગામની વિવિધ વનસ્પતિઓ, જળ, છોડ, વૃક્ષ, શ્રુમ, વેલા વગેરે આપી શકાય પ્રોજેક્ટ કાર્ય દ્વારા. પછી છે આસુબેલ. આસુબેલ એવું કહે છે પર્યાવરણ દ્વારા કે વિદ્યાર્થી માહિતી લાંબો સમય સુધી યાદશક્તિ રાખે છે અને તેના ઉકેલ કોઈ પણ સમસ્યા ઉકેલાવે જ્યારે ક્લાસમાં ત્યારે તે ફળથી અથવા ઝડપથી તે કરી શકે છે. ગ્રહશીલતા વિદ્યાર્થીઓ માટે ભાગનું જ્ઞાન આ રીતે મળે છે અને વર્ગ વ્યવહાર કેન્દ્ર સ્થાને રાખવો જેથી વસ્તુ રજૂ કરતા પહેલાં તેની ઉપર ઉપરછલ્લી માહિતી આપીને વિદ્યાર્થીને વધારે સમજ પડે તે રીતે માહિતી આપવી જોઈએ. કોઈપણ વસ્તુ બતાવતા પહેલાં વિદ્યાર્થીની ઉપર છેલ્લી માહિતી આપતા તેને સ્પષ્ટતા થાય છે કે કઈ વસ્તુ ઉપર ધ્યાન આપી શકાય છે. પછી આવે છે શિક્ષકે વર્ગખંડમાં ધ્યાનમાં રાખવાની બાબતો. તો તેની અંદર કે જે વિદ્યાર્થીઓ જે પણ કંઈ શીખે છે વર્ગખંડની અંદર તે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની આંતરક્રિયા, વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા અને વિદ્યાર્થી અને ઉદ્દીપકો વચ્ચેની આંતરક્રિયા. તો જ્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા થાય અને શિક્ષકની વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા થાય છે ત્યારે વિદ્યાર્થી પૂરેપૂરું શીખે છે અને તેના દ્વારા શિક્ષકને પણ શીખવાનું મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા કોર્સની અંદર પાંચની અંદર આગળ આપણે જોઈશું. અસ્તુ.